તો મિત્રો આપણે એક વાત નક્કી થઈ કે જો તમારે પ્રિવેન્શન કરવું હોય અથવા તો રોગને પહેલેથી જ અટકાવવો હોય તો સમયસર વેળાસર નિદાન થવું જોઈએ અને એ જે કારણભૂત પરિબળો વડે એનું આપણે એનું વ્યવસ્થિત એનું સારવાર કરવી જોઈએ અને લાઇફસ્ટાઇલમાં બદલાવ કરીને ડાયટ એક્સરસાઇઝ એ વગેરે આપણે આપણું રિસ્ક ફેક્ટર્સને કંટ્રોલમાં રાખવા જોઈએ. હવે કયા લોકોએ કઈ જાતનું હેલ્થ ચેકઅપ કરાવવું, હંમેશા મોંઘા જ હેલ્થ ચેકઅપ કરવા, પ્લેટિનમ પેકેજ, ગોલ્ડ પેકેજ એવા બધા પેકેજની જરૂર છે, પણ એવું નથી મિત્રો. ખરેખર તો જે તમારે જે જાણવાની જરૂર છે ફક્ત ચાર સાદી સિમ્પલ વસ્તુઓ જાણવાની જરૂર છે નાની ઉંમરથી. તમારું બ્લડ પ્રેશર, તમારું ડાયાબિટીસ, તમારું કોલેસ્ટ્રોલ અને વજન. હવે વજન તો ફ્રીમાં થાય, બ્લડ પ્રેશર પણ ડૉક્ટર તમને બહુ આરામથી ચેક કરી આપે અને તમારું કોલેસ્ટ્રોલ અને લિપિડ પ્રોફાઇલના થોડા તો અને લિપિડ પ્રોફાઇલ અને બ્લડ શુગરના થોડા ઘણા 200-500 રૂપિયા તમને થઈ શકે. એટલે આટલું તમે ચેકઅપ એસ્પેશિયલી યંગ લોકોએ કરાવવું જોઈએ. અને હવે અમેરિકન હાર્ટ એસોસિએશન એવું રેકમેન્ડ કરે છે કે 20 વર્ષની ઉંમર પછી બધા જે યુવાનોએ દર 3 વર્ષે, હું ફરીથી રિપીટ કરીશ, 20 વર્ષથી ઉપરના તમામ યુવાનો અને યુવતીઓએ દર 3 વર્ષે આ 4 વસ્તુ ચેક કરવી જોઈએ. એમનું વજન, એમનું બ્લડ પ્રેશર, એમનું શુગર લેવલ અને એમનું કોલેસ્ટ્રોલનું લેવલ અને એ લોકોએ એ લોકોનું તણાવનું લેવલ અને એ લોકોનું તમાકુની વ્યસન છે કે નહીં એ પણ એનું ધ્યાન ગણતરીમાં લેવું જોઈએ. હવે આ બધી વસ્તુઓમાં કંઈ મોટો ખર્ચો થતો નથી હોતો. સપોઝ તમે 20 થી 30 વર્ષની વચ્ચે છો અને તમે આ ટેસ્ટ કરાવ્યા, બધું સારું આવ્યું, ફાઇન, યુ કન્ટિન્યુ યોર હેલ્ધી લાઇફસ્ટાઇલ, નો ટેસ્ટ, નો મેડિસિન રિક્વાયર્ડ. પણ જો તમારામાં ડાયાબિટીસ આવે, બ્લડ પ્રેશર આવે, કોલેસ્ટ્રોલ આવે, વજન વધારે આવે, તો પહેલાં 6 મહિના તમે તમારી જીવન પદ્ધતિ બદલો, ખોરાકમાં ફેરફાર કરો, વ્યાયામ કરો, યોગ પ્રાણાયામ કરો, તણાવ ઘટાડો અને એ બધા વધેલા શુગર, કોલેસ્ટ્રોલ, બીપી અને વજનને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો તમારી યોગ્ય જીવનશૈલીથી. જો એ ન બની શકે અને એમાં તમે એ બદલાવ કર્યા પછી પણ જો તમારું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વધારે હોય તો પછી તમારે તમારા તબીબને મળીને નાની ઉંમરથી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલની તમારે દવા લેવી જોઈએ. એસ્પેશિયલી જે લોકોને વારસામાં ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જેવા પ્રોબ્લેમ મળ્યા છે એ લોકોએ, કારણ કે 70% આ પ્રોબ્લેમ્સ અથવા તો તકલીફો વારસાગત કારણોને કારણે હોય છે અને 30% આપણી જીવન પદ્ધતિને કારણે. એટલે જો તમે તમારા વારસામાં જો તમને હાઈ શુગર, બીપી, કોલેસ્ટ્રોલ જો મળ્યા હોય તો તમારે એની દવા નાની ઉંમરથી અને લાઈફ ટાઈમ માટે લેવી જોઈએ. એમાં કોઈ નુકસાન નથી. હવેથી દવાઓ બહુ સેફ છે અને લાંબા સમય માટે લેવા માટે બનાવવામાં આવી છે અને કરોડો લોકો દુનિયામાં આ દવા, એસ્પેશિયલી પાશ્ચાત્ય દેશોમાં નાની ઉંમરથી હવે લોકો કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસની દવા લેતા થયા છે. તો જેમ આપણે SIP કરીએ ને, નાની ઉંમરથી SIP કરીએ તો રિટાયરમેન્ટમાં આપણને ફંડ કામમાં આવે, એવી રીતે જો તમે અત્યારથી તમે દવા, તમારું ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જો વધારે હોય અને જો લાઇફસ્ટાઇલથી કંટ્રોલ ના આવે તો દવા લઈને કંટ્રોલમાં રાખશો તો તમારું તમને 60-65-70 વર્ષની ઉંમર સુધી હાર્ટ એટેક, પેરાલિસિસ, કિડની ફેલ્યોર જેવા પ્રોબ્લેમ થશે જ નહીં. એટલે નાની ઉંમરના લોકોએ 20-35 વર્ષના લોકોએ ખાલી 4 વસ્તુ, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, વજન ચેક કરવાનું છે. એમાં બહુ ઝાઝો ખર્ચો નથી. આ એક વસ્તુ સ્પષ્ટ કરું છું. ત્યારબાદ જે લોકો 35, પહેલાં અમે 40 થી ઉપરનાને કહેતા હતા, હવે અમે 35 થી ઉપરનાને કહીએ છીએ કે 35 થી ઉપર જે લોકો હોય એ લોકોએ દર વર્ષે એક કમ્પ્લીટ ચેકઅપ દર વર્ષે એક વખત કરાવવું જોઈએ કે જેમાં તમારા બધી જાતના કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડની, લીવર, કાર્ડિયોગ્રામ, એક્સરે એ બધાના ટેસ્ટનો સમાવેશ થાય. અને એ જો બધું સારું આવે તો પછી ચિંતા નથી, પણ જો સારું ના આવે તો એમાં જે પણ એબનોર્મલ હોય એનું યોગ્ય જીવનશૈલી પરિવર્તન અને જરૂર પડે તો ડૉક્ટરની મદદથી, ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા લઈને એ બધું કંટ્રોલમાં કરવાનું અને એને કંટ્રોલમાં જીવન પર્યંત રાખવાનું. તમે 6 મહિના માટે દવા લો અને પછી દવા બંધ કરી દો, કંટાળી જાઓ, એવું ના ચાલે. તમારે આ તમારું જે જોખમી પરોબળનું ચક્ર છે જીવન પર્યંત વધઘટ વધઘટ ચાલ્યા કરતું હોય અને એમ તમે જેટલું સારું કંટ્રોલમાં રાખશો એટલું તમને લાંબે ગાળે ફાયદો થશે. એટલે જે લોકો 35 થી ઉપરના વધારે છે એ લોકોએ કમ્પ્લીટ ચેકઅપ દર વર્ષે કરવું જોઈએ. હવે જો એમાં ડાયાબિટીસ આવે તો તમારે દર 2 કે 3 મહિને ડાયાબિટીસ ચેક કરીને તમારે ડૉક્ટરને મળ્યા કરવું જોઈએ. બ્લડ પ્રેશર આવે તો પણ દર 2 મહિને ડૉક્ટરને મળીને બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ અને 120-80 થી વધવા ના દેવું જોઈએ. સિમિલરલી કોલેસ્ટ્રોલ વધારે આવે તો દર 6 મહિને કોલેસ્ટ્રોલ ચેક કર્યા કરવું જોઈએ. અને જો હાર્ટની તકલીફ આવે, કંઈ થોડી ઘણી મધ્યમ તકલીફ આવે તો દર વર્ષે ચેક કર્યા કરવું જોઈએ, ટ્રેડમિલ અને ઇકો. તો આ થઈ વાત આપણે 35 થી ઉપરના લોકોની, વ્યક્તિ કે જે લોકોને કોઈ સિમ્ટમ્સ નથી, કોઈ સિરિયસ પ્રોબ્લેમ નથી. હવે જે લોકોને હૃદયરોગની તકલીફ છે અથવા ડાયાબિટીસ, બીપી છે, મલ્ટિપલ પ્રોબ્લેમ છે,
તો એવા લોકો હાઈ રિસ્ક પેશન્ટો કહેવાય કે જે લોકોને ભવિષ્યમાં હૃદયરોગ, પેરાલિસિસ, કિડની ફેલ્યોર, રેટાઇના, આંખની ડેમેજ થવાનું જે જોખમ ઘણું વધારે હોય, તો એવા લોકો માટે થોડું વધારે એગ્રેસિવ હેલ્થ ચેકઅપ કરવામાં આવે, વધારેના સ્પેશિયલ ટેસ્ટ કરવામાં આવે. જેમ કે જેને હૃદયની તકલીફ હોય એ લોકોને ટ્રેડમિલ ટેસ્ટ દર વર્ષે કરવામાં આવે, ઇકો કાર્ડિયોગ્રામ એટલે કે સોનોગ્રાફી ટેસ્ટ ઓફ ધ હાર્ટ કરવામાં આવે, એક અને જરૂર પડે તો એ લોકોનું એક સીટી કોર્ગલેસ, જેમ બ્રગરનું સીટી સ્કેન કરીએ છીએ એવો એક સરસ નવો ટેસ્ટ આવ્યો છે, સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોર. એટલે શું, આપણી હૃદયની નસોમાં જ્યાં જ્યાં પણ ચરબી જામી હોય ત્યાં પાછળ પાછળ કેલ્શિયમ જામે, એટલે એ કેલ્શિયમ હૃદયની નસોમાં જામેલું છે કે નહીં એ આપણને બતાવશે કે જો કેલ્શિયમ જામેલું હોય તો ત્યાં આગળ બ્લોક થોડો ઘણો થયો હશે. એટલે આ સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોરનો એક ટેસ્ટ એવો છે કે જે અમુક લોકો કે જેમને વારસાગત હૃદયરોગ હોય અથવા જેમનામાં ડાયાબિટીસ, બીપી, મલ્ટિપલ કાર એવા રિસ્ક ફેક્ટર્સ મલ્ટિપલ હોય, તો એવા લોકોએ આ સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોર કરાવવો જોઈએ. અને એ જો કેલ્શિયમ સ્કોર વધારે હોય તો વધારે એગ્રેસિવલી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બીપીની દવા લઈ અને વધારે કડક કંટ્રોલમાં આ બધી વસ્તુઓને રાખવી જોઈએ. તો આ થઈ આપણે કઈ જતા ટેસ્ટ કોણે ક્યારે કરાવવા એની વાત. હવે પછી આપણે જોઈશું કે કર્યા પછી